પદાર્થના વિદ્યુત ગુણધર્મોને સમજવા માટે આપણે તેમની ઊર્જાની આકૃતિ જોઈશું, ઘન પદાર્થોના ઊર્જા બેન્ડની રચના જોઈશું અને મહત્તમ ઊર્જા બેન્ડ પર ધ્યાન આપીશું, જેમાં ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે. તમે કોઈ પણ ઘન પદાર્થ લો તો તેમાં ઇલેક્ટ્રોન સાથેનો મહત્તમ ઊર્જા બેન્ડ હોય છે, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા શાંત હોય છે. તો તમે મહત્તમ ઊર્જા બેન્ડને પસંદ કરો, અને તે કોઈ પણ હોઈ શકે. તમે કયા પદાર્થનો ઉપયોગ કરો છો તેના પર તે આધાર રાખે છે. તે બેન્ડ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલો પણ હોઈ શકે, અને તે બેન્ડ ઇલેક્ટ્રોન વડે અંશતઃ ભરાયેલો પણ હોઈ શકે. હું અહીં આ ભાગને છાયાંકિત કરીશ. તે ઇલેક્ટ્રોનથી ભરાયેલો છે, તે ઇલેક્ટ્રોન વડે અંશતઃ ભરાયેલો છે. હવે ઇલેક્ટ્રોન ઊંચા તાપમાન આગળ ઉત્તેજિત થાય છે, પરંતુ આપણે અત્યારે એ જોવા નથી માંગતા. આપણે લઘુત્તમ ઊર્જા સ્તર પર ધ્યાન આપીએ, અને તે લઘુત્તમ તાપમાન આગળ શક્ય છે જે 0 કેલ્વિન છે. આપણે ધારી લઈએ કે અહીંનું તાપમાન 0 કેલ્વિન છે. હવે જો તમે કેટલાક પદાર્થો લો, જેવા કે સોડિયમ, મેગ્નેશિયમ, કોપર અથવા આયર્ન, અહીં આ બધા પદાર્થો સુવાહકો છે. જો આપણે આ બધા પદાર્થો લઈએ જે સુવાહક છે, તો તેના પછીનો મહત્તમ ઊર્જા બેન્ડ કંઈક આ પ્રમાણે મળશે. તમે અહીં જોઈ શકો કે તેના પછીનો મહત્તમ ઊર્જા બેન્ડ આ ઊર્જા બેન્ડ સાથે ઓવરલેપ થાય છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે ઊર્જા બેન્ડ ઓવરલેપ થઈ શકે છે સારા સુવાહકોમાં અને કેટલીક ધાતુઓમાં તે ઓવરલેપ રહે છે. તેથી જો આપણે આની વાત કરીએ તો તે બે જુદા જુદા એનર્જી બેન્ડ નથી, પરંતુ તે ફક્ત એક જ ઉર્જા બેન્ડ છે. માટે આપણે અહીં આ બંને લીટીઓને દૂર કરી શકીએ. આપણે તેને થોડા ઓછા હાઇલાઇટ કરીશું, કંઈક આ પ્રમાણે. અને હવે તમે જોઈ શકો કે આ ફક્ત એક જ ઉર્જા બેન્ડ છે. આ સંપૂર્ણપણે ભરાયેલું નથી, ત્યાં ઘણી બધી ખાલી જગ્યા છે, અને આપણું તાપમાન 0 કેલ્વિન છે. હવે જો આપણે તાપમાન થોડું વધારીએ તો શું થાય તેના વિશે વિચારીએ. જો આપણે તાપમાન થોડુંક જ વધારીએ તો તાપીય ઊર્જા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરશે, અને આ ઇલેક્ટ્રોન થોડા ઉપર જશે. પરંતુ શું તેમની ઊર્જા આ ઇલેક્ટ્રોનને ઉપર જવા દેશે, અને આ ઇલેક્ટ્રોન થોડા ઉપર જશે? પરંતુ હવે પ્રશ્ન એ છે કે શું તેમની ઊર્જા ઉપર જશે? હા, તેઓ જશે. યાદ રાખો કે અહીં આ આખો એક જ ઊર્જા બેન્ડ છે, પરિણામે અહીં આ બધા જ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન બનશે, કારણ કે તેઓ હવે મુક્ત રીતે અહીં ગતિ કરી શકે છે. તમે આને એક ક્લાસરૂમ તરીકે વિચારી શકો, જેમાં આ ક્લાસરૂમનો થોડોક જ ભાગ વિદ્યાર્થીઓ વડે ભરાયેલો છે, બાકીનો ક્લાસરૂમ ખાલી છે, અને આ વિદ્યાર્થીઓ આ ક્લાસરૂમમાં અવરજવર કરી શકે છે. અને આ પ્રકારની પરિસ્થિતિ સુવાહકો એટલે કે કંડક્ટર્સમાં જોવા મળે છે. હવે આપણે કેટલાક બીજા પદાર્થો જોઈએ અને તેમના ઊર્જા બેન્ડને ચકાસીએ. અહીં આ મહત્તમ ઊર્જા બેન્ડ છે, અને આપણે જોઈ શકીએ છીએ કે તેમનો મહત્તમ ઊર્જા બેન્ડ 0 કેલ્વિન આગળ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો છે, કંઈક આ રીતે. ફરીથી અહીં આ 0 કેલ્વિન છે. હવે જો તમે તેના પછીના ઊર્જા બેન્ડને જુઓ તો તે કંઈક આ રીતનો દેખાશે. અહીં તેઓ એકબીજાની સાથે ઓવરલેપ થતા નથી, પરંતુ તેમની વચ્ચે ઘણી જગ્યા છે. તેમની વચ્ચે ખૂબ જ વધારે ગેપ છે, અને આ ગેપને બેન્ડ ગેપ અથવા બેન્ડ અંતરાલ કહી શકાય. આપણે આ ઊર્જા ગેપને ઈજી વડે દર્શાવી શકીએ. હવે જો આ ઈજીનું મૂલ્ય 4 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે હોય, અહીં આ કોઈ ચોક્કસ સંખ્યા નથી, તે 5 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ હોઈ શકે. પરંતુ જો આ ઈજીનું મૂલ્ય 4 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા વધારે હોય, તો આપણે તેને અવાહકો એટલે કે ઇન્સ્યુલેટર્સ કહીશું. આમ આ કાચ અથવા હીરાનું ઉદાહરણ હોઈ શકે, કારણ કે તેઓ ખૂબ જ સારા અવાહકો છે. શું તમે જોઈ શકો કે તેઓ અવાહકો શા માટે છે? કારણ કે જો હવે આપણે થોડું તાપમાન વધારીએ
અને આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવાનો પ્રયત્ન કરે તો આ ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી ઉત્તેજિત થઈ શકશે નહીં. જો તમે ઇલેક્ટ્રોનને અહીંથી અહીં સુધી ઉત્તેજિત કરવા માંગો તો તેઓ થઈ શકશે નહીં, કારણ કે અહીં આ ગેપ છે. માટે જો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થવા માંગતા હોય તો તમારે તેને અહીંથી અહીં સુધી ઉત્તેજિત કરવા પડે, અને ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી ઉત્તેજિત થાય તેની શક્યતા ખૂબ જ ઓછી છે. માટે આ પ્રકારના પદાર્થમાં ઓરડાના તાપમાને પણ અહીં આ ખાલી બેન્ડમાં તમને ખૂબ જ નાનો ઇલેક્ટ્રોનનો જથ્થો જોવા મળશે. માટે તમને અવગણી શકાય તેવા મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળશે, અને તેથી જ આપણે તેને અવાહકો કહીએ છીએ. હવે જો તમે સિલિકોન અથવા જર્મેનિયમ જેવી ધાતુઓને જુઓ તો તે કંઈક આ પ્રમાણે દેખાશે. અહીં આ તાપમાન 0 કેલ્વિન છે અને આ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન વડે ભરાયેલો બેન્ડ છે. તાપમાન 0 કેલ્વિન છે અને અહીં આ બેન્ડ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો છે. હવે જો તમે આના પછીનો મહત્તમ ઉર્જા ગેપ જુઓ તો તે તમને કંઈક આ પ્રમાણે દેખાશે. અહીં આ પરિસ્થિતિ અવાહક જેવી જ છે, પરંતુ આ બંને વચ્ચે જે ગેપ છે, અહીં આ ગેપ એ ખૂબ જ નાનો છે. સિલિકોન માટે તે લગભગ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે અને જર્મેનિયમ માટે તે લગભગ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એટલે કે અહીં આ બેન્ડ ગેપ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો હોય છે. અહીં આ સંખ્યા મહત્વની નથી, તમારે તેને યાદ રાખવાની જરૂર નથી. તમે ફક્ત એટલું યાદ રાખો કે આ ઉર્જા ગેપ ખૂબ જ નાનો હોય છે. પરિણામે જો હવે તમે તાપમાન વધારો, જો હવે તમે તાપમાન ઓરડાના તાપમાન જેટલું કરો, તો આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને આ અવાહકોની સરખામણીમાં અહીંના ઇલેક્ટ્રોન ઝડપથી ઉત્તેજિત થઈ જશે. માટે અવાહકોની સરખામણીમાં ઓરડાના તાપમાને તમને અહીં આ ઉર્જા બેન્ડમાં ઘણા બધા ઇલેક્ટ્રોન જોવા મળશે. પરંતુ આ પરિસ્થિતિ સુવાહક જેટલી પણ સારી નથી, કારણ કે સુવાહકમાં કોઈ પણ પ્રકારનો ગેપ નથી. પરિણામે આ બધા જ ઇલેક્ટ્રોન અહીં મુક્ત બને છે. અહીં ખૂબ જ ઓછા ઇલેક્ટ્રોન મુક્ત બનશે અને અહીં મોટાભાગના ઇલેક્ટ્રોન મુક્ત બની શકશે નહીં. તેથી જ આપણે આ પ્રકારના પદાર્થોને અર્ધવાહકો એટલે કે સેમિકન્ડક્ટર્સ કહીએ છીએ. હવે આપણે ફક્ત આ બંને ઉર્જા બેન્ડના નામ જાણવાની જરૂર છે. 0 કેલ્વિન તાપમાન આગળ અહીં આ મહત્તમ ઉર્જા બેન્ડ જે ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો છે, આ બંને ઉર્જા બેન્ડ તેને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. માટે જ્યારે કોઈ પણ વેલેન્સ બેન્ડ કહે ત્યારે મારા મગજમાં 0 કેલ્વિન તાપમાન આગળ સંપૂર્ણ રીતે ભરાયેલું મહત્તમ ઉર્જા બેન્ડ એવું આવે છે. અને મોટાભાગની પરિસ્થિતિમાં તમારી પાસે અવાહક હોય કે અર્ધવાહક, તે ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલા હોય છે. અને ત્યાર પછીના મહત્તમ ઉર્જા બેન્ડ એટલે કે આ બંને ઉર્જા બેન્ડ જેમાં કન્ડક્શન થાય છે તેને આપણે કન્ડક્શન બેન્ડ કહીશું. અને હંમેશા યાદ રાખો કે 0 કેલ્વિન આગળ કન્ડક્શન બેન્ડ સંપૂર્ણ રીતે ખાલી હોય છે, ખાસ કરીને અવાહકો અને અર્ધવાહકો માટે. હવે તમે પૂછી શકો કે આપણે સુવાહક માટે શું કરી શકીએ? આપણે તેમના માટે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડને વ્યાખ્યાયિત કરીશું નહીં, કારણ કે સુવાહકોમાં તમારી પાસે એક મોટું ઉર્જા બેન્ડ હોય છે. તમે આ આખાને વેલેન્સ બેન્ડ કહી શકો, કારણ કે તેની પાસે મહત્તમ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે. તમે તેને કન્ડક્શન બેન્ડ પણ કહી શકો, કારણ કે તેમાં જ કન્ડક્શન થાય છે. આમ સુવાહકો માટે તેમનો કોઈ અર્થ નથી, પરંતુ અવાહકો અને અર્ધવાહકોમાં તેમનો વિશેષ અર્થ છે.